બાપુના મનમાં શું છે એ સવાલ દિવસે ને દિવસે ઘેરો બનતો જાય છે. હવે ફરી એકવાર બાપુએ ફોડ્યો છે બોમ્બ. જો કે આ બોમ્બ ફૂટશે તેના જન્મ દિવસે, કે જ્યારે બાપુ સમસંવેદના કાર્યક્રમ અંતર્ગત એક મેસેજ આપશે. શું છે આખો મામલો, આવો જોઈએ. પોતાની વાત મનાવવા દબાણ કઈ રીતે અને કઈ દિશાએથી ઊભું કરવું એ તમે જાણતા હો તો રાજકારણના મહારથી બની શકાય. વર્તમાન પ્રધાનમંત્રી મોદી આ વાતના મહારથી છે અને કોઈ એક સમયે મોદી જેના સ્કૂટર પર ફરતા હતા તે શંકરસિંહ વાઘેલા દબાણની ટેકનિકથી અજાણ હોય તે શક્ય નથી. આ વખતે તો શંકરસિંહ વાઘેલાએ દિવસ પણ એવો પસંદ કર્યો કે તે ચર્ચાનું કેન્દ્ર બની જાય. તે દિવસ એટલે બાપુનો જન્મદિવસ, કે જ્યારે સમસંવેદન સમારોહમાં બાપુ એક મેસેજ પાઠવશે. પણ તે મેસેજમાં શું હશે તેના માટે તો રાહ જોવી જ રહી. આમંત્રણ ધારાસભ્યોને, વિરોધ પક્ષના નેતા તરીકે ધારાસભ્યોને, બાકી બધા મિત્રો તો ફોરું ખબર હોય છે. આ આ એવું નથી બેસણું કે જન્મદિવસમાં આમંત્રણ ન હોય. મારો જન્મદિવસ તમે આવજો ને એવું. હા, રાજકીય સંદેશ હતો કે ગુજરાતના પ્રજાના હિત, ગુજરાતની પ્રજાના હિત માટેનો સંદેશો હશે. તમારા ઘણા બધા પ્રશ્નોનો જવાબ સંદેશામાં હશે. બાપુની આ પ્રેશર ટેકનિકની જાણે કે અસર પણ થઈ. ભરતસિંહને બાદ કરતા કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સીધા પહોંચી ગયા વસંત વગડે અને શરૂ થયો બાપુને મનાવવાનો દોર. જો કે મીડિયા સમક્ષ બધું સારું ચિત્ર જ રજૂ કરવામાં આવ્યું. બાપુએ આ બધા જ આગેવાનોએ વ્યક્ત કરેલી લાગણીની અત્યંત કદર કરી છે અને હજી ફરી જરૂર પડશે તો અમે એમને મળીશું. મને લાગે છે કે યોગ્ય દિશાનો નિર્ણય થશે. મેં એવું નથી કહ્યું કે એમણે ઘરે બેસવાની વાત કરી છે. મેં એવું કહ્યું કે એવો કોઈ એમના મનમાં વિચાર પણ હોય તો એ વિચારની સાથે અમે બધા લાગણીથી બી સંમત નથી અને પક્ષની અને ગુજરાતની ચિંતાની દ્રષ્ટિએ પણ અમે એમાં સંમત નથી. આ વિચારો અમે આજે એમની પાસે વ્યક્ત કર્યા છે. જે કઈ થોડું બાપુના વિવાદ બાબતની જે પ્રશ્નો છે એ બાબતે પણ બધાએ ચર્ચા કરીને બાપુને વિનંતી પણ કરી અને આગામી દિવસોમાં અમને પણ આશ્વાસન આપ્યું કે બધા સાથે મળીને ફરી પાછા કામે લાગી જઈશું. તમામ ઘટનાક્રમમાં બીજો ટ્વિસ્ટ એ પણ છે કે જ્યારે પોતાના જન્મદિવસે શંકરસિંહ વાઘેલા કથિત રાજકીય સંકેત આપશે ત્યારે ભરતસિંહ સોલંકી દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. હવે આ ઘટના યોગાનુયોગ છે કે આરપારની લડાઈનો એક પડાવ છે તે હજુ સસ્પેન્સ છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે જેવી રીતે બે દાયકા પહેલા થયેલી રાજપાવાળી બાપુને યાદ રહી ગઈ હશે તેમ બે દાયકા બાદ વર્ષ 2017 બાપુને ચોક્કસ યાદ રહેશે. મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર.